राष्ट्रीय शैक्षणिक महासंघ अरवली द्वारा मिठाई वितरण करवामां आव्युं हतुं। अरवली जिला शिक्षण समितिना चेरमेन जसुभाई पटेल साहेबे आ सेवा कार्यमां सहयोग आपी शुभेच्छा पाठवी हती। राष्ट्रीय शैक्षिक महासंघ अरवली द्वारा दर वर्षे दीपावली निमित्ते जरूरियातमंद बाळकोना मुख पर स्मित लावाना हेतुथी शिक्षक समाजमांथी आर्थिक सहयोग मेळवीने मिठाई अने नमकीनो वितरण कार्यकर्ताओ अने अधिकारीओ साथे रहीने करवामां आवे छे। आपणा हृदयमां संतोषनो भाव पैदा करनार मिठाई वितरणना आ सेवा कार्यने आयोजन समरसता समर्पण अने सेवाना भाव साथे राष्ट्रीय विचारधाराने वरेला राष्ट्रीय शैक्षिक महासंघ संगठन द्वारा करवामां आवे छे, जेना भागरूपे तारीख 14/11/2020 ना रोज जिल्ला प्राथमिक शिक्षण अधिकारी स्मिताबेन पटेल, नायब जिल्ला प्राथमिक शिक्षण अधिकारी समीरभाई पटेल, मोडासा तालुकाना बीआरसी कोऑर्डिनेटर हार्दिकभाई पटेल तथा जिल्ला बाळ सुरक्षा अधिकारी डॉक्टर दिलीपसिंह बिहोला साहेबनी उपस्थितिमां मोडासाना सर्वोदय नगर विस्तार तेमज मेघरज खाते मेघरज तालुका प्राथमिक शिक्षण अधिकारी एनएम डामोर साहेब, बीआरसी कोऑर्डिनेटर दिलीपभाई पटेल, सीआरसी मित्रों तथा मालपुर खाते बीआरसी कोऑर्डिनेटर मनहरसिंह परमार, सीआरसी मित्रों साथे एम कुल 3 स्थाने 150 बॉक्स मिठाई अने नमकीनो वितरण करवामां आव्युं हतुं। उपस्थित अधिकारीओए पण सेवा यज्ञमां प्रेरक आर्थिक सहयोग आप्यो हतो। आ प्रसंगे राष्ट्रीय शैक्षिक महासंघ अरवली जिल्लाना अध्यक्ष मिनेशभाई, महामंत्री प्रज्ञेशभाई, उपाध्यक्ष भावेशभाई, मोडासा तालुकाना अध्यक्ष रितेशभाई, मेघरज तालुकाना अध्यक्ष विनोदभाई, महामंत्री परेशभाई, मालपुर तालुकाना अध्यक्ष तखतसिंह, महामंत्री देवीदासभाई, महिला अध्यक्ष आराधनाबेन, महिला मंत्री ईलाबेन कुलदीपभाई शर्मा, दिनेशभाई बारिया खास उपस्थित रह्या हता। आर्थिक सहयोग आपनार सौनो जिल्ला अध्यक्ष मिनेशभाई पटेले आभार व्यक्त कर्यो हतो। भरत कड़िया साथे हिमानी चौहान, सिटी न्यूज, मोडासा। प्रांतिज शहेरमां दिवाळी पर्व अंतर्गत बजारोमां क्यांक क्यांक भीड जोवा मळती हती, तो केटलाक वेपारीओ मंदीनो माहोल होवानुं कबूलता हता। प्रांतिज नगरमां उत्सव प्रेमी लोको वसे छे अने दरेक धार्मिक तહેવારો અને ઉત્સવોની ઉજવણી અતિ ધામધૂમથી કરતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે બજારમાં જોઈએ તેટલી ગરાકી ન હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। બજારોમાં ફટાકડા, રેડીમેડ મીઠાઈઓ તેમજ ઘરવખરીની પરચુરણ આઈટમોની ખરીદી માટે ગૃહિણીઓની ભીડ જોવા મળી હતી। કેટલાક લોકો રંગોળીના રંગો, આસોપાલવ અને ફૂલ તેમજ નારી શણગારની ચીજવસ્તુઓની હાટડીઓ ઉપર પણ લોકોની ભીડ જોવા મળી હતી। ફટાકડાના વેપારીઓ જોકે દર વર્ષ કરતા ગરાકી 50% હોવાનું જણાવી રહ્યા હતા। કાળી ચૌદસ અને દિવાળી પર્વ એક જ દિવસે હોય તેની અસર બજારોમાં જોવા મળી હતી। ભાંખરિયા વિસ્તારમાં આવેલ શ્રી હનુમાનજી મંદિરે પણ ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી। સોશિયલ ડિસ્ટન્સની જાળવણી જોવા મળી હતી। બજાર ચોક વિસ્તારમાં આવેલ મુખવાસની દુકાને અવનવી વેરાયટી અને સ્વાદિષ્ટ મુખવાસ ખરીદવા લોકો ઉમટી પડ્યા હતા। ભાંખરિયા આંબેડકર માર્કેટયાર્ડમાં પણ કેટલાક વેપારીઓએ ફટાકડાની મોટી દુકાનો ખોલી હતી, પરંતુ જોઈએ તેવી ગરાકી જોવા મળતી ન હતી। રમેશ મિસ્ત્રી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। પ્રાંતિજ લાલ દરવાજા વિસ્તારમાં આવેલ ગુરુ મંદિરમાં કાળી ચૌદસ નિમિત્તે હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ નગરમાં રહેતા જૈન મૂર્તિ પૂજક શ્વેતાંબર સકલ સંઘ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આસોવદ કાળી ચૌદસના પાવન દિવસે ગુરુ મંદિર પરિસરમાં હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુરુ મંદિરમાં બિરાજમાન મણિભદ્રવીર ગુરુદેવો અજીત સાગર, સુરીશ્વરજી પૂજનીય બુદ્ધિસાગરજી મહારાજ સાહેબ, પૂજનીય સુબોધ સાગર સુરીશ્વરજી મહારાજ તેમજ ઘંટા કર્ણવીરની નયન રમ્ય મૂર્તિઓના દર્શન કરીને દર્શનાર્થીઓ ધન્ય બન્યા હતા। વિધિ વિધાન અનુસાર આહવાન કરીને ભૂદેવોએ મંત્રોચ્ચાર કરીને હોમ હવનની તૈયારી કરી હતી। વર્ષો અગાઉ મહુડી એટલે કે મધુપુરી ધામમાં પ્રાંતિજના જૈન લોકો દર્શન કરવા
દર વર્ષે જતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાંતિજ શહેરમાં નવીન મંદિરનું નિર્માણ થતા હવે પ્રાંતિજ ઉપરાંત તલોદ તથા આજુબાજુ રહેતા જૈન સમાજના લોકો દર્શન માટે આવે છે અને પરંપરા અનુસાર હોમ હવનમાં સહભાગી બને છે. રતિભાઈ ટેકવાણી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ માટે દિવાળીનો પર્વ શોકમાં ફેરવાઈ ગયો છે. દિવાળીનો પર્વ રાધનપુરના કલ્યાણપુરા ગામ માટે શોકમાં ફેરવાઈ ગયો છે. એક જ પરિવારના ત્રણ સગ્ગાભાઈ સવારે ખેતરમાં વાડનું કામ કરવા ઘરેથી નીકળ્યા હતા. ત્રણેય ભાઈ ખેતરમાં વાડનું કામ કરી રહ્યા હતા ત્યાં જ હાઈવે પરથી પસાર થતી કાર ખેતરમાં ઘૂસી અને વાડનું કામ કરતા ત્રણેય ખેડૂત પુત્રો પર ફરી વળી હતી. ત્રણેય ખેડૂતના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ ત્રણેય છોકરા જે ખેડૂત જ છે અને ખેડૂત મજૂરી માટે જે કામ કરતા હતા ખેતરમાં જ, અને ખેતરમાંથી જે ગાડીવાળે અકસ્માતમાંથી ખેતરમાં ઉપાડી અને છોકરાને માર્યા છે, આ ગાડીવાળા માટે બરાબરના કડક કાયદો કરવો પડે અને કડક પગલાં લેવા પડે અને સરકારને અમને છોકરાને સહાય પણ પૂરી પૂરી મળે. હાઈવે પરથી પસાર થતી કારમાં કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઘટનાની જાણ થતાં આખું ગામ રાધનપુર રેફરલ હોસ્પિટલ પહોંચ્યું છે, તેમજ રાધનપુરના સ્થાનિક નેતાઓ પણ રેફરલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અમિતાભાઈ આર ચૌધરી, એપીએમસી ચેરમેન રાધનપુર. આજે જે કલ્યાણપુરાની ત્રણ દીકરાઓની ઠાકોર સમાજની ઘટના બની તે ખૂબ જ દુઃખદાયક છે. જે ખેડૂતો ત્રણે પોતાના જાપો વાંચીને અંદર જવાનું કરતા હતા ખેતી કામ કરવા માટે, અને ગાડી ફૂલ ઝડપે કોઈ ગમે એ કારણો હોય એને પીધેલું હોય, કોઈ ઝોકું માર્યું હોય કે ગમે તો ગમે તે ઈરાદો હોય, રસ્તો જે નેશનલ હાઈવે હડે છે એનાથી લગભગ 70-80 ફૂટ કાચા રસ્તા ઉપરથી આ ત્રણને પૂર્ણ ઘટના બની રહી છે. તો માર્કેટ તરફથી જે એક્સિડન્ટના નિયમો છે એ પ્રમાણે અમારે ત્યાં ત્રણને સહાય મળશે. આપ સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે સરકાર આ માટે પૂરેપૂરું ધ્યાન રાખે અને પૂરેપૂરો એમને સહયોગ આપે, અને જે એમને જે વળતર મળતી હોય પૂરેપૂરી મળવી જોઈએ. એમના ત્રણેય દીકરાઓને લગ્ન કરેલા હતો, એમના પરિવારને ખૂબ જ આ દુઃખની ઘટના બનેલી છે. તો આપ સૌને પણ દુઃખ થાય છે કે આવા બનાવો બને તો કોઈ પણ વાહનવાળાને પૂરેપૂરી તકેદારી સરકાર રાખીને એના ઉપર શિક્ષા આપે. મૃતકોના પરિવારને સાંત્વના આપી સરકાર સમક્ષ તેમજ માર્કેટ યાર્ડના ચેરમેને પણ મૃતક ખેડૂતોના પરિવારને ખેડૂતને મળતી સહાય આપવાની જાહેરાત પણ કરી છે. ભરત સથવારા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, પાટણ. આજે વહેલી સવારના કચ્છ તરફથી પાલનપુર તરફ જતી એક ક્રિએટા સફેદ કલરની ગાડી છે, JJ12DG8349. ત્યારે પૂર ઝડપે પોતાનું વાહન ચલાવી અને કલ્યાણપુરા પાસે ત્રણ ખેડૂત મિત્રો પોતાના ખેતરની વાડનું કામકાજ કરી રહ્યા હતા રોડ સાઈડે, ત્યાં જોશથી તેઓને સાથે અથડાવી તેઓના ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચાડેલી. આથી તેઓની સારવાર દરમિયાન અહીંયા લાવતા તેઓ મૃત જાહેર કરવામાં આવેલા છે. તેમના નામ છે નભાભાઈ ગાંડાભાઈ ઠાકોર, જે ઉંમર વર્ષ 40ના છે, પ્રભુભાઈ સોમોભાઈ ઠાકોર, જે 26 વર્ષના છે, અને ધનજીભાઈ જેમલભાઈ ઠાકોર, જે ઉંમર વર્ષ 14ના છે. અને આ વાહન ચાલક અને તેમાં બીજે બેઠેલા ઈસમો કોઈ પણ અન્ય વાહનમાં ત્યાંથી ચાલ્યા ગયા છે. આ નંબરના આધારે અત્યારે પોલીસ ગુનો દાખલ કરી અને તપાસ ચાલુ છે.